શબ્દો બહુવચનમાં લખો. પહેલું છે બોટલ. હવે બોટલમાં કોઈ પણ નિયમ નથી લાગતો એટલા માટે છેલ્લે માત્ર શું લખ્યું? એસ. ત્યાર પછી આપણે જોઈએ કે આઈ ટી ઈ, હમણાં બોર્ડ પર સમજાયું. ચલો કાઇટનું શું થશે? કાઇટ્સ, ખાલી એસ લગાવવાનો છે. ટેબલનું ટેબલ્સ, પાછળ માત્ર એસ લગાવવાનો છે કારણ કે કોઈ નિયમ લાગતો નથી એટલા માટે. ચલો મંકી, હા નિયમ આવ્યો વાય વાળો. જુઓ વાય છે, મેં કીધું હતું કે વાયની આગળ સ્વર હોય તો ખાલી એસ લગાવવાનો છે, જ્યારે વાયની આગળ વ્યંજન હોય તો વાયને કાઢી નાખવાનો છે ને પછી આઈ ઈ એસ એવું લગાવવાનું છે. તો ચાલો મંકીમાં શું લાગશે ખાલી યાદ કરો, મંકીઝ, ખાલી માત્ર ને માત્ર શું લાગશે? એસ, કારણ કે વાયની આગળ સ્વર છે. પેડી ખબર? ચાલો બોયમાં પણ એવું છે, વાયની આગળ સ્વર છે એટલા માટે ખાલી એસ. બી એ જી, બેગમાં કઈ નિયમ લાગતો નથી એટલે એનમાં ખાલી એસ. સી એ પી, કેપનું પણ મેં હમણાં સમજાવ્યું, કેપનું કેપ્સ. ચાલો હવે જો અહીં નિયમ લાગે છે, ડી આઈ એસ એચ, ડીશ, પાછળ એસ એચ આવ્યું. ચાલો યાદ કરો કયો નિયમ બહુવચનનો? એસ ડબલ એસ વાળો.
તો પાછળ એસ એચ સી એચ એસ એચ એક્સ ઓ એવું બધું હોય તો એની પાછળ શું લગાવવાનું છે? ઈ એસ. એનું બહુવચન થાય ત્યારે ઈ એસ. જો હું બોલું ત્યાં ધ્યાન આપો, ડી આઈ એસ એચ ઈ એસ, આવું બહુવચન થશે. લખ્યું છે એ જ પ્રમાણે બેન્ચમાં જુઓ સી એચ છે એટલા માટે શું લગાવ્યું આપણે? ઈ એસ. ગ્લાસમાં ડબલ એસ છે, શું લગાવ્યું? ઈ એસ. ક્લાસમાં પણ ડબલ એસ છે, શું લગાવ્યું? ઈ એસ. બસમાં એસ છે, શું લગાવવાનું છે? ઈ એસ. મેંગોમાં ઓ, શું લગાવવાનું? ઈ એસ. બહુવચન કરવા માટે ઈ એસ. એક્સ ઈ એસ. હવે જુઓ અહીં એફ કે એફઈ વાળો નિયમ આવ્યો, નાઇફ. નાઇફ એટલે છરી. આ પણ આગળના પીરિયડમાં સમજાવ્યું હતું. એફ ઈ છે પાછળ, એટલા માટે એફ ઈ ને કાઢીને શું લગાવ્યું આપણે? બીઈ એસ. કે એન આઈ વીઈ એસ. અહીં પણ એફ છે, એફ ને કાઢીને શું લગાવ્યું? વીઈ એસ. જુઓ હવે, જો આ અનિયમિત બધા મેં તમને અનિયમિત ખાસ પાકા કરવાના કીધા હતા, કારણ કે બહુ અગત્યનું છે અને બહુ કામમાં આવે. બરોબર, મેન વુમેન અને ચિલ્ડ્રન તો તમારે યાદ રાખવાનું જ છે, કારણ કે આ લવલી ફેર વાળો જે આપણી સ્ટોરી ભણી છે એમાં આવે જ છે અને ક્વેશ્ચન આન્સરમાં પણ આવી શકે છે. તો જો મેનનું બહુવચન મેન જ થાય, પણ એની જગ્યાએ શું કરી નાખવાનું છે? ઈ લખી નાખવાનું છે. વુમનનું બહુવચન વુ મેન થાય, અહીં એની જગ્યાએ શું કરવાનું છે? માત્ર ઈ કરવાનું છે. ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રનમાં વધારાનું શું લગાવ્યું? આર ઈ એન. માઉસનું જો આખો સ્પેલિંગ જ બદલાઈ જાય, માઉસનું બહુવચન શું થશે? માઇસ. આને શું વંચાય? માઇસ. હવે જુઓ, તમે માત્ર શબ્દનું બહુવચન યાદ રાખો ને એટલે તમને વાક્યનું પણ બહુવચન કરતા આવડે. હવે ખબર, મેં તમને કીધું હમણાં કે વાક્યનું બહુવચન કરવામાં કાંઈ હોતું નથી, માત્ર ધીઝનું ધીઝ કરવાનું છે, ઝેટનું ધોસ કરવાનું છે, અને ઈઝ હોય તો ઈઝનું બહુવચન શું થઈ જાય? આર થઈ જાય છે. ચાલો ત્યાર પછી જુઓ, ફૂટનું છે ફૂટ, તો ફૂટનું અનિયમિત રૂપ કયું આવ્યું? ફીટ. અને ટૂથનું ટીથ. હવે જુઓ આગળનો ટોપિક, ધોઝ આર મેંગોઝ. બહુવચનનું આખું વાક્ય આપેલું છે, તો ધીઝ આ બે હમણાં તમને બોર્ડ પર સમજાવ્યું એ જ વસ્તુ છે, પણ એ વસ્તુ ડિટેલમાં આપેલી છે. ખાલી ધીઝ એટલે આ, તો ધીઝ એક વચન માટે વપરાય છે અને નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ થાય છે. ધીઝની સાથે શું લાગે? ઇઝ. અને ધેટ એ દૂરની વસ્તુ દર્શાવવા માટે થાય અને એની સાથે પણ શું લાગે? ઇઝ. હવે જુઓ, આ ધીઝ છે એ ધીઝનું બહુવચન છે, એ સ્પેલિંગ યાદ રાખવાનું છે. એકથી વધુ બહુવચનમાં તમને ખબર છે, એક કરતા વધારે હોય ત્યારે જ બહુવચન કહેવાય. ધોઝમાં પણ એવું છે, ધેટનું બહુવચન શું થાય? ધોઝ. આપણે ઊંધું યાદ રાખવાનું છે, ધીઝનું ધીઝ, ધેટનું ધોઝ. અને અહીં પણ એવું છે, અને ધીઝ સાથે શું વપરાય? આર. અને ધોઝ સાથે પણ શું વપરાય? આર. કારણ કે ઇઝનું બહુવચન શું થાય? આર. ચલો જુઓ એક્ઝામ્પલ આપ્યા છે એક વચન અને બહુવચનના. બલૂન છે, આ શું છે? ફુગ્ગો છે. અહીં એક ફુગ્ગો છે એટલા માટે એક વચનનું વાક્ય છે કે ધીઝ ઇઝ અ બલૂન. હવે બે ફુગ્ગા એવા એટલા માટે શું આવશે? ધીઝ આર બલૂન્સ. ચાલો, કઈ કઈ વસ્તુ બહુવચનમાં નવી લાગી? તો ધીઝનું ધીઝ થઈ ગયું, ઇઝનું આર થઈ ગયું, એક એન બધું નીકળી ગયું, અને બલૂન હોય બલૂન એની પાછળ શું? એસ ઈ એસ જે લાગતું હોય એ લગાવ્યું, એટલે આપણું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. ખૂબ સરળ છે ને? ત્યાર પછી જુઓ, એપલ. એપલ વાળું એક્ઝામ્પલ આપ્યું છે, ધીઝ ઇઝ એન એપલ, તો એનું બહુવચન શું થશે? ધીઝ આર એપલ્સ. ત્યાર પછી જુઓ, મેંગો કીધું છે, ધેટ ઇઝ અ મેંગો, તો ધેટનું ધોઝ, ધોઝ આર મેંગોઝ. અહીં જુઓ ઈ એસ લાગ્યું, કારણ કે શું છે? ઓ છે. ઓ એટલે કયો નિયમ? એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ. ઓ આવ્યું એટલા માટે શું લાગ્યું? ઈ એસ. ચાલો, લીફનું એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ અ લીફ. આ વારંવાર આવી ગયું છે એટલે પાછું સમજાવવાની જરૂર રહેતી નથી. ધેટનું શું થશે? ધોઝ. ધોઝ આર લીવ્સ. જુઓ હવે પ્રશ્ન આપ્યો છે, ધેટ ઇઝ અ ટ્રી, એ બહુવચનનો જ પ્રશ્ન છે. બહુવચનના વાક્ય બનાવો. ધેટનું ધોઝ, ધોઝ આર ટ્રીઝ. ત્યાર પછી જુઓ શું આપ્યું છે? ડીશ આપી છે, ધેટ ઇઝ અ ડીશ, તો ડીશનું બહુવચન શું થશે? ડીશીઝ. ધોઝ આર ડીશીઝ. આગળ જુઓ, બોક્સ. ધીસ ઇઝ અ બોક્સ, તો શું આવશે? ધીઝ આર બોક્સીસ.
ईएस लगावानो छे। अहीं ग्लास छे तो एमां पण ईएस आवशे, धेट इज अ ग्लास, धोज आर ग्लासीस। હવે જો તમને એવું નહીં લાગવું જોઈએ કે મેમ ખાલી વાંચ્યા જાય છે, કેમ કે આગળ બધું સમજાયું છે તમને કે શું છે, જુઓ અહીં ડબલ એસ છે તો નિયમ લાગ્યો એટલા માટે પાછળ ઈ એસ લખ્યું છે, ધેટ છે તો મેં કીધું કે ધેટનું બહુવચન શું થાય, ધોઝ, અને ઇઝનું આર। ધીસ ઇઝ અ મેંગો, તો અહીં શું લાગશે, ઈ એસ, બહુવચન કરતી વખતે મેંગોની પાછળ ઈ એસ, ધીઝ આર મેંગોઝ, ધીઝનું બહુવચન ધીઝ। That is a leaf, तो that नु those, is नु are, अने leaf नु leaves, those are leaves। त्यार पछी जो आ कोण छे, वुमन छे। हवे अनियमित आव्यु, एवुं तमने तरत आ वुमन आवे, मेन आवे, एटले मगजमां आवी जवुं जोईए के आपणुं अनियमित बहुवचन छे। શું કીધું છે કે ધીસ ઇઝ અ વુમન, હવે જો ધીસ નું તો ધીસ થશે જ, ઇઝ નું પણ આર થશે, પણ વુમન છે એમાં એની જગ્યાએ શું લગાડી દેવાનું, ઈ, અહીં કઈ એસ ઈ એસ કઈ લગાવવાનું નથી, વુમેન, ધીસ આર વુમેન। હવે જો અહીં ચાઇલ્ડ એટલે કે એક બાળક આપ્યું છે તો ધેટ ઇઝ અ ચાઇલ્ડ, યાદ કરો ચાલો ચાઇલ્ડ નું બહુવચન શું થાય, ચિલ્ડ્રન। કઈ રીતે સ્પેલિંગ લખવાનો છે, સી એચ આઈ એલ ડી આર ઈ એન, ધેટ નું બહુવચન ધોઝ, ઇઝ નું આર, ધોઝ આર ચિલ્ડ્રન। ત્યાર પછી જુઓ અહીં આપણને ફૂટ એટલે કે પગ આપ્યો છે, બરોબર, ધીસ ઇઝ અ ફૂટ, આપણને ખબર છે ફૂટ નું બહુવચન શું થાય, ફીટ, અહીં એક પગ આપ્યો છે, બહુવચન કર્યું એટલે બે પગ થઈ ગયા, ધીઝ નું ધીઝ, ઇઝ નું આર, ધીઝ આર ફીટ। રેબિટ નું છે, આ શું છે, સોરી માઉસ છે, તો અહીં જુઓ માઉસ છે, ધેટ ઇઝ અ માઉસ, માઉસ નું બહુવચન શું થાય, માઇસ। હવે જે લાઈનમાં આવે છે બધા નિયમિત રૂપો છે કે ધોઝ આર માઇસ। ત્યાર પછી જો કાઇટ છે, અહીં એક કાઇટ છે, અહીં ઘણા બધા કાઇટ્સ છે, ખાલી એસ લગાડવાનો છે, ધીસ ઇઝ અ કાઇટ, ધીઝ આર કાઇટ્સ। અહીં શું છે, બોલ આપેલો છે કે ધેટ ઇઝ અ બોલ, બોલ એટલે કે દડો, એક દડો છે અને અહીં ઘણા બધા દડાઓ છે, ધેટ નું ધોઝ, ઇઝ નું આર, અને બોલ નું બોલ્સ, માત્ર એસ લગાવવાનું, નિયમ ના લાગે ત્યાં માત્ર શું લગાવવાનું છે, એસ લગાવવાનું છે। ચલો ત્યાર પછી બસ છે, ધીસ ઇઝ અ બસ, અહીં જુઓ છેલ્લો બસ નો છેલ્લો અક્ષર એસ છે એટલા માટે અહીં નિયમ લાગશે, કયો લાગશે, ઈ એસ લગાવવા વાળો, ધીસ આર બસીસ, શું લખ્યું છે જુઓ, ધીસ આર બસીસ। હવે જુઓ તમારી જાતે આ વાક્ય તમારી જાતે બનાવો, જોઈ એક પોટેટો આપ્યો છે, બાજુમાં ઘણા બધા પોટેટો છે, ચાલો ધેટ ઇઝ અ પોટેટો, યાદ આવ્યું, ધેટ નું શું કરવાનું, ધોઝ, ઇઝ નું આર, પોટેટો નું શું કરવાનું છે, પોટેટોઝ, ચાલો એસ મૂકવાનો, નહીં ખોટું છે, શું મૂકવાનું છે, ઈએસ, કારણ કે અહીં ઓ આપેલું છે, ઓ એટલે નિયમ લાગે છે એટલા માટે ઈએસ, પોટેટોઝ। ચાલો આખાનું બહુવચન જુઓ, ધોઝ આર પોટેટોઝ, જુઓ વાક્ય પણ, ધોઝ આર પોટેટોઝ, શું લગાવ્યું આપણે, ઈએસ। એ પ્રમાણે જુઓ અહીં રોઝ આપેલું છે, ધેટ ઇઝ અ રોઝ, રોઝ એટલે કે ગુલાબ, એક ગુલાબ છે, અને અહીં શું આવશે, માત્ર એસ લગાડવાનું આવશે, ધોઝ આર રોઝીસ। ત્યાર પછી જુઓ સ્ટાર આપેલું છે, શું આપેલું છે, સ્ટાર, ધેટ ઇઝ અ સ્ટાર, અહીં એક સ્ટાર છે, તો અહીં શું આવશે, ધોઝ આર સ્ટાર્સ। બહુવચન કરવા માટે કોઈ પણ કૌંસની જરૂર રહેતી નથી, કૌંસમાંથી પસંદ કરવાનું તમારે આવશે પણ નહીં, જાતે બનાવવાનું આવશે। ચાલો બહુવચનનો ટોપિક સરળતાથી સમજાઈ ગયો છે, સરસ, વિશેમાં
floor is clean. क्या पचे ही मेरे जाता है ऐसा जो भी जो. There are 20 benches and desks in my classroom. There is a table and chair for the teacher. There is a cupboard too. There is a big blackboard. There are writing boards on the wall. There are teachers on it. Normally, बजार शायद ब्लू कलर का होए बुलेटिंग बोर्ड, ब्लू कलर का ना वो छाना
હવે જો આજનું હોમવર્ક છે, આપેલા શબ્દોનું બહુવચન કરો, એ શબ્દ મેં તમને શીખવાડ્યા છે તે, અને માય ક્લાસરૂમની બંધ એ બે વાર લખવાનો છે. બહુવચન જે છે ને એક જ વાર લખવાનું છે, અને માય ક્લાસરૂમની બંધ છે ને એ કેટલી વાર લખવાનો છે, બે વાર લખી અને પાકો કરવાનો છે. હોમવર્ક સમજાઈ ગયું? આ બંનેના હું તમને ફોટા મોકલીશ.